ऑनलाइन एजुकेशन गुरु के वीडियो को सबसे पहले पाने के लिए हमारी चैनल को सब्सक्राइब कीजिए और बेल बटन जरूर दबाएं और ये बिल्कुल फ्री है। हेलो फ्रेंड्स, વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કવિઓ અને લેખકોને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછાતા હોય છે। તેમાં શિક્ષકોને વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મદદરૂપ થઈ શકે તે માટે અમારી YouTube ચેનલમાં લેખકો અને કવિઓનો પરિચય મૂકવામાં આવશે। તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ બેલ બટન પર ક્લિક કરશો જેથી કરીને અમારા વિડીયો તરત જ મેળવી શકાય। આવો જોઈએ સુધારક યુગના ત્રીજા મહત્વના કવિ છે એલેક્ઝાન્ડર ફોર્બ્સ, એનો પરિચય મેળવીએ। એલેક્ઝાન્ડરનું મૂળ નામ છે ફોર્બ્સ એલેક્ઝાન્ડર। તેનો સમયગાળો છે 1821થી 1865। તેઓ ફોર્બ્સ સાહેબથી પ્રખ્યાત હતા। તેનો જન્મ સ્થળ છે લંડન। તેનો વ્યવસાય અંગ્રેજો તરફથી વહીવટી અર્થે આવ્યા હતા અને અંગ્રેજ સરકારમાં તેઓ વહીવટી વિભાગમાં કામ કરતા હતા। તેમણે બિરુદ મળ્યું છે ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી। તેનો પરિચય મેળવીએ। ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોખ ફોર્બ્સનો જન્મ 7/7/1821 રોજ લંડન ખાતે થયો હતો। તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી અર્થે ગુજરાતમાં આવી ગુજરાતી ભાષા, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિની અનન્ય સેવા કરનાર અંગ્રેજ સજ્જન ફોર્બ્સ સાહેબનું ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન છે। તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને ઉન્નતિ માટે 1948માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી અને તે સંસ્થા દ્વારા તેમણે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ આદરી હતી। ઈસવીસન 1852માં ઈડરમાં પોતાના ખર્ચે 300 જેટલા કવિઓનો મુસાયરો ગોઠવ્યો હતો। મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી, જે હવે ફોર્બ્સ ગુજરાતી સભા તરીકે ઓળખાય છે। તેમનું બીજું મહત્વનું પ્રદાન એ છે રાસમાળા ભાગ 1 અને 2ના સંપાદન કામગીરી કરી। રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમૂહ આ પુસ્તક તૈયાર કરવા માટે તેમણે પગપાળા મુસાફરી કરી હતી। અર્વાચીન સમયમાં ગુજરાતના ઇતિહાસના આલેખનમાં પ્રથમ પ્રયત્નને ત્યાર પછીના લખણો, ઇતિહાસ વાર્તાઓ, નાટકોના અવતાર સમૂહ બની રહ્યું હતું। આ ઉપરાંત ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન કર્યું છે। ઈસવીસન 1849માં તેમણે ગુજરાતી વર્તમાનપત્રની શરૂઆત કરી હતી। ઈસવીસન 1850માં મગનભાઈ કન્યા શાળાની સ્થાપના કરી હતી। આવા મહાન ગુજરાતી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોખ ફોર્બ્સનું 31 ઓગસ્ટ 1865ના રોજ અવસાન થયું હતું। એલેક્ઝાન્ડર કિનલોખ ફોર્બ્સે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજ હકુમત માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા। એપ્રિલ 15, 1850ના રોજ ફોર્બ્સ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે પણ નિમણૂક થઈ હતી। ફોર્બ્સ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા હતા। સુરત શહેર એલેક્ઝાન્ડર કિનલોખ ફોર્બ્સે ઉર્ફે ફોર્બ્સ સાહેબ પ્રતિ 3 મુખ્ય કાર્યોથી ઋણી રહેશે। પ્રથમ તો ફોર્બ્સ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત એન્ડ્રૂઝ લાઇબ્રેરીની સ્થાપના થઈ। બીજું છે ફોર્બ્સ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિને સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર સુરત સમાચારનો આરંભ થયો હતો। અને ત્રીજું છે સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું કાર્ય તેમણે જ કર્યું હતું। તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધરાઈ જેવી લોકોપયોગી સંસ્થા વિશે પણ તર્ક વિતર્ક કરતી હતી। ફોર્બ્સ સાહેબે કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિશે લોકોની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો। જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફોર્બ્સ સાહેબે સુરતના વિકાસ માટે પાયો નાખ્યો હતો। 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ। તેના વિવિધ સંગ્રહોમાં જોઈએ એલેક્ઝાન્ડર ફોર્બ્સે પોતાના જીવનકાળ દરમિયાન હસ્તપ્રતો અને પુસ્તકોનો જે બહુમૂલ્ય સંગ્રહ એકઠો કર્યો હતો તે તેમના અવસાન પછી ફોર્બ્સ ગુજરાતી સભાએ ખરીદી લીધો હતો। આજે સંસ્થા પાસે જે કંઈ સમૃદ્ધ પુસ્તકાલય છે તેના મૂળમાં આ સંગ્રહ રહેલા છે। ત્યારબાદ જેમ જેમ આર્થિક અનુકૂળતા થતી ગઈ તેમ તેમ વખતો વખત તેમાં ઉમેરો થતો ગયો હતો। કવિ નર્મદે કેટલાક મિત્રો સાથે મળીને 1850માં જુવાન પુરુષોની તેમજ અન્યોની બુદ્ધિવર્ધક સભા સ્થાપી હતી, જે વખત જતાં બુદ્ધિવર્ધક હિન્દુ સભા તરીકે પ્રખ્યાત બની. બીજી પ્રવૃત્તિની સાથે 1860થી તેમણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી, તેમજ 1895ના અરસામાં આ સંસ્થા કામ કરતી બંધ થઈ હતી. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થાની બધી અસ્કયામતો છેક 1935માં ફાર્બસ ગુજરાતી સભાને તબદીલ કરવામાં આવી હતી. 1934ના જુલાઈની 29મી તારીખે યોજાયેલ એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકારવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ શ્રી બુદ્ધિવર્ધક પુસ્તકાલય રાખવામાં આવ્યું હતું. ફાર્બસની કૃતિઓ જોઈએ તો રસબાળા ભાગ 1 અને 2. વિશેષતાઓ: ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે તેઓ ઓળખાય છે. એલેક્ઝાન્ડર ફાર્બસ અંગ્રેજો વતી ગુજરાતમાં વહીવટી અર્થે આવ્યા હતા, પરંતુ ગુજરાતી ભાષા સાથે લગાવ થતાં ફાર્બસ સાહેબે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતમાં અનેક મહાન કાર્યો કર્યા હતા. કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ઈસવીસન 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જે ત્યારબાદ ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતરિત થઈ. ગુજરાતમાં લોકોમાં પ્રિય બનેલા ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સાદરામાં તેમના નામની ફાર્બસ બજાર, ફાર્બસ સ્કૂલની સ્થાપના કરેલી છે. ક્વેશ્ચન આન્સરમાં જોઈએ, ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ જાણીતા બન્યા છે? એલેક્ઝાન્ડર ફાર્બસ. એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર, ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? સાદરામાં કરવામાં આવી છે. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિલોક ફાર્બસે. રાસમાળા ભાગ 1-2 કોના દ્વારા લખવામાં આવી હતી? એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા લખવામાં આવી હતી. કયા કવિની મદદથી ફાર્બસ સાહેબે ઈસવીસન 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી? દલપતરામની મદદથી સ્થાપના કરી હતી.